50 લાખની લોન પાણીના પ્રોજેક્ટ માટે ભાઈલાલ મુંજવાને નામે લીધી રતનપરા કોઓપરેટિવ પાસેથી. 10 લાખ ચૂકવ્યા અને 40 લાખ જમા. સાહેબ, આ 10 લાખ રૂપિયા કોણે ચૂકવવાના? એ નથી લખ્યું આમાં. એકચ્યુઅલી લખ્યું છે, પણ મને બરાબર વંચાતું નથી. શું સાહેબ, કેમ એવા ફોટા પાડવાના કે પછી વાંચી નહીં શકવાના? ના ભાઈ, આમાં જે લખ્યું છે ને એ જ ચાખું થઈ ગયું છે. ધનરાજ પણ કમાલ હોવાના સાહેબ. એવી ઇંક વાળી પેન જ કેમ વાપરવાના જે થોડા સમય પછી ઝાખું થઈ જવાના? ના, એટલે ધનરાજ તો ટપકી જવાના ને, બાકી જો એ જીવતો હોત ને તો આ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જવાના. બસ કેલાભાઈ, બસ. બોલો ઇન્સ્પેક્ટર. હા બાપજી, પાણી માટેના જે પ્રોજેક્ટની આખી વાત હતી એમાં બીજી જગ્યાએ પણ તમારું નામ લખાયું છે. હજુ એક જગ્યાએ? બીજી જગ્યા એટલે બાપજી, ધનરાજ જીવાણીની ડાયરીમાં. હા બાપજી, એમાં લખ્યું છે કે રતનપરા કોઓપરેટિવ પાસેથી ભાઈલાલ મુંજવાના નામે પાણીના પ્રોજેક્ટ માટે 50 લાખ રૂપિયા લેવાયા છે. જો ઇન્સ્પેક્ટર, મેં કોઈ પૈસા નથી લીધા. ભાઈલાલ શિલ્પા ઘર છોડીને હાલી ગઈ છે. પણ હું કામ અને ક્યાં ગઈ હશે? ભાઈલાલ એને ચિઠ્ઠીમાં લખ્યું છે કે એ હવેલીના વાતાવરણથી કંટાળી ગઈ છે અને એને શોધવાનો પ્રયત્ન કરવાનો ની એની જિંદગી છે, એની રીતે જીવવા માંગે છે. અને આ હવેલી છોડીને જવાના કારણો એને તારી અને મારી પાસેથી જાણવાનું કીધું છે. હવે આ તોફાનને કોઈને અટકાવી શકે? હવેલી હોય કે ગામ, અંધે બાજુથી હું ફસાઈ ગયો છું. ભાઈલાલ બા,